તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ બે ની શરૂઆત કરીએ. ધોરણ બે ના ગણિત ગમતમાં આજે આપણે જોઈશું. ધોરણ બે ના ગણિત ગમતમાં ટોટલ આપણે જોઈએ તો 1 થી 15 પ્રકરણ છે. પહેલા ધોરણમાં 13 પ્રકરણ હતા, હવે ધોરણ બે ના ગણિત ગમતમાં 1 થી 15 પ્રકરણ છે. આપણે એક પછી એક પ્રકરણ સમજતા જઈશું. તો આજે આપણે પહેલું પ્રકરણ સમજશી. ચાલો, પહેલું પ્રકરણ છે એનું નામ છે શું લાંબુ છે શું ગોળ છે. તો એના માટે આજે અંદર જે તમને વાત કહી છે એના માટે પહેલા મારી પાસે થોડીક વસ્તુ છે, હું તમને એનાથી થોડું ખ્યાલ અપાવું, તમને થોડું સમજાવું, પછી આપણે આગળ જોઈએ કે આમાં શું કહે છે. હવે મારી પાસે પેલા જોઈએ, આપણે અહીંયા જ જોઈએ કે મારી પાસે આ પેન્સિલ છે. જો દેખાઈ રહી છે તમને બધાને, પેન્સિલ છે. હવે પેન્સિલ લાંબી છે કે ગોળ છે? તો લાંબી છે, આગળથી નળાકાર જેવી ગોળ આકારની છે, નળાકાર જેવી છે. પાછળનો ભાગ છે એ અહીંયા જોઈએ તો ગોળ છે, અને આ બાજુ જોઈએ તો એકદમ લાંબી છે. બરાબર, તો એવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે કે શું લાંબુ છે શું ગોળ છે, એને ઓળખવાની છે વસ્તુને. બસ આ પ્રકરણમાં ખાલી એટલું જ છે. તો આપણે પહેલું પેન્સિલ જોઈ તો બરાબર આમ આગળથી લાંબી છે, આગળથી નળાકાર જેવી છે. બરાબર, હવે ત્યાર પછી હું બીજી એક વસ્તુ દેખાડું તમને. તો મારી પાસે એક આ વસ્તુ છે. શું છે છોકરા? સરસ મજાનો દડો છે. તો દડો છે એ લાંબો નથી, પણ કેવો છે? ગોળ છે આકારમાં, આખે આખો ગોળ છે. એક પણ એને ખૂણો નથી કે ક્યાંયથી લાંબો નથી, સપાટ નથી, આખે આખો ગોળ છે. તો દડો છે એનો આકાર કેવો હોય? ગોળ આકાર. ત્યાર પછી મારી પાસે છે ફૂટપટ્ટી. જોવો દેખાય છે? તો ફૂટપટ્ટીમાં ફૂટપટ્ટી એકદમ લાંબી છે, અને એના ખૂણા છે, જો અહીંયા બે ખૂણા છે, અને અહીંયાથી જરા ગોળ કરીને આમ વાળેલી છે. બરાબર, ફૂટપટ્ટી છે લાંબી છે અને સપાટ છે. આમ રાખીશ તો સપાટ જ રહેશે. દેખાય છે તમને? તો ફૂટપટ્ટી લાંબી છે, સપાટ છે, ને ખૂણાવાળી છે. બરાબર, ગોળ નથી. ત્યાર પછી મારી પાસે છે એક બોક્સ છે. જો દેખાય છે તમને? બોક્સ છે મારી પાસે. બોક્સ કેવું છે? એને પણ અહીંથી 4 ખૂણા છે, નીચેથી સપાટ છે બોક્સ, પાછળથી પણ સપાટ છે. એટલે ક્યાંયથી ગોળાકારની જેમ વળેલું નથી. આ મૂકીશ તો એ સપાટ જ રહેશે. બરાબર, તો શું લાંબુ છે અને શું ગોળ છે એ પ્રકરણમાં આ બધું શીખવાનું છે આપણે. હું તમને અહીંયા ખાલી ખ્યાલ અપાવું છું કે કઈ રીતે આપણે શીખવાનું છે. ત્યાર પછી એક સરસ મજાની બોટલ છે, સીસી છે મારી પાસે. હવે એ કેવી છે? નળાકાર આકારની છે. જો છે સપાટ નથી, આમ કરીશ તો આમ રડી જશે. છે એ સપાટ નથી, આ બધી બાજુથી એની જે સપાટી છે એ ગોળ છે, નળાકાર જેવી છે. તો સીસી છે બરાબર, એ સપાટ નથી. પછી એક સરસ મજાની બુક છે મારી પાસે. એ બુક છે એને 4 ખૂણા છે, 1, 2, 3, અને 4 ખૂણા વાળી બુક છે. એ પણ ગોળ નથી, પણ છે સપાટ, ગોળ નથી. આપણે આ જ બુક ની વાત કરીએ પણ એને પણ 4 ખૂણા છે, ગોળ નથી, છે સપાટ. આપણે આમ રાખી તો એ સપાટ જ રહેશે. બરાબર, તો મેં તમને થોડીક વસ્તુ દેખાય, તમને ખ્યાલ આવ્યો ખૂણા કોને કઈ વસ્તુને હોય, ગોળ કઈ વસ્તુ હોય. બરાબર, હવે આપણે બધી વસ્તુ મૂકી દઈએ પહેલા તો, અને પછી આપણે આગળ સમજીએ. ચાલો હવે આપણે બુક ખોલીએ. બુકમાં શું કીધું છે? શું લાંબુ છે શું ગોળ છે? બરાબર, મેં હમણાં જ તમને બતાવ્યું કે લાંબુ વસ્તુ હતી, અમુક વસ્તુ ગોળ હતી. તો હવે જોઈએ આમાં એક સરસ મજાની વાર્તાની જેમ આપણને સમજાવ્યું છે. બાળકોને મીકુ કાકા ગમે છે, તે તેમની સાથે રોજ રમે છે. આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુ રાખી છે અને રમત રમાડે છે. રમતનું નામ છે નામનું અનુમાન કરો. હવે એક કાકા છે, મીકુ કાકા જે બધા એને કહે છે. આજુબાજુ થોડાક છોકરાઓ બેઠા છે. મીકુ કાકા રમત રમાડે છે કે મારા હાથમાં જે વસ્તુ છે એના વિશે હું કહીશ, તમારે કહી દેવાનું કે મારા હાથમાં શું વસ્તુ હશે. તો મીકુ કાકા પાસે એક થેલો હતો, એને એમાં હાથ નાખ્યો, અને છોકરાઓ છે એ ગીત ગાય છે. તમારી આંખો બંધ કરો ને શોધો, તમારા હાથ વડે અડો અને પછી કયો. બરાબર, તો હવે
મીકુ કાકા બોલે છે, હાથ નાખે છે થેલામાં અને હાથમાં જે વસ્તુ આવે છે એનું એનું અનુકરણ વર્ગીકરણ કરે છે અને કહે છે કે એક બાજુથી અણી વાળું છે, બીજી બાજુથી સપાટ છે, વળી નળી જેવું ગોળ પણ છે. બોલો તે શું છે? હવે ટીમ પાડી હોય છે, અ ટીમ છે છોકરાની, એમ કે છે કે પેન્સિલ છે, બરાબર. તો હવે એક બાજુથી અણી વાળું છે, જો દેખાય છે તમને હમણાં જ મેં સમજાવ્યું, બીજી બાજુથી સપાટ છે અને નળી જેવું ગોળ છે. તો પહેલો વિચાર શું આવે છોકરાઓ? પેન્સિલ, બરાબર. તો પેન્સિલ છે જવાબમાં, મીકુ કાકાના હાથમાં પેન્સિલ હશે એવું છોકરાઓ અનુમાન કરી લે છે. હવે ટીમ અ ને વસ્તુ નડવાનો વારો આવ્યો, બરાબર. હવે બીજી બાજુથી એમ કે છે બધી બાજુથી ગોળ ગોળ છે, ખૂણા વગરનું ગોળ ગોળ છે, હું તેને મારા હાથમાં ફેરવી શકું છું, તો કહો તે શું હશે? એમ કે છે બધી બાજુથી ગોળ છે, જો છે બધી બાજુથી ગોળ, ખૂણા વગરનું ગોળ છે, તેને એક પણ ખૂણો નથી, હું તેને મારા હાથમાં ફેરવી શકું છું, તો શું હશે? દડો. હા, તો મીકુ કાકાના હાથમાં શું આવ્યું હશે? દડો આવ્યો હશે, બરાબર. હવે ટીમ બ નો વસ્તુને સ્પર્શ કરવાનો અને વર્ણન કરવાનો વારો આવ્યો. આમ વારાફરથી રમત આગળ વધશે. આમ તમે પણ આવી રીતે રમત રમી શકો છો, બરાબર. કે હાથ થેલામાં અમુક વસ્તુ મૂકી ટીમ પાડીને હાથમાં કઈ વસ્તુ આવે છે તમારે ખૂણાના આધારે નક્કી કરવાનું. હવે એક પ્રવૃત્તિ આપી છે, પોસ્ટ કાર્ડ કેટલું મજબૂત છે. પોસ્ટ કાર્ડને એક ખૂણાથી પકડો, જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર રહેશે. પોસ્ટ કાર્ડ જે હોય, બરાબર, પોસ્ટ કાર્ડ તો તમને ખબર છે પહેલાના જમાના, અત્યારે તો મોબાઈલ આવી ગયા છે, પણ પહેલાના જમાનામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કાંઈ મેસેજ મોકલવો હોય કે પછી કાંઈ સમાચાર મોકલવા હોય, બરાબર, દિવાળીની ને શુભેચ્છા મોકલવી હોય, જન્મદિવસની શુભેચ્છા મોકલવી હોય, તો પોસ્ટ કાર્ડનો ઉપયોગ થતો. પોસ્ટ કાર્ડથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકતા હતા સંદેશો. પણ હવે તો જો કે પોસ્ટ કાર્ડ બહુ ઓછા જોવા મળે છે, અત્યારે તો મોબાઈલનો જમાનો આવી ગયો છે એટલે આપણે તરત જ મેસેજ કરી દઈએ છીએ. પણ તો આ તમે કોઈ જોયું હોય કે ના જોયું હોય, પણ હું તમને એ બતાવું, આ એક પોસ્ટ કાર્ડ છે, એને શું કીધું છે, પોસ્ટ કાર્ડને વાળી અને નળી જેવું બનાવવાનું. જેમ આપણે કેમ એક કાગળિયો, અત્યારે મારી પાસે હાજર નથી એટલે હું તમને એમને એમ સમજાવું છું, ગોળ કરીને નળી, કેમ આપણે એક કાગળ હોય કે કોઈ ચાર્ટ પેપર હોય તો એનું રોલ વાળી છીએ, એવી રીતે એના બંને છેડા ભેગા કરી પટ્ટીથી ચોટાડો. જો આમાં દેખાડ્યું છે આવી રીતે વાળવાનું, પછી સેલો ટેપથી એને ચોટાડી દેવાનું, એના ઉપર પુસ્તક મૂકો. પોસ્ટ કાર્ડ પડી તકે છે, હવે એવી ટ્રાય કરવાની પોસ્ટ કાર્ડની રીતે નળી વાળી, નળી જેવું વાળી, સેલો ટેપ ચોટાડી એના ઉપર બુક મૂકવાની, પછી જોવાનું કે એના ઉપર પુસ્તક છે એ રે છે કે નહીં, કે પડી જાય છે, અને રે છે તો કેટલા પુસ્તક રે છે, બરાબર, એટલે આપણને ખબર પડે. તમે આવી રીતે ટ્રાય કરી જોજો, પોસ્ટ કાર્ડ એક લઈ લેજો, ખરીદી લેજો ના હોય તો, અને આવી તમે ટ્રાય કરજો, બરાબર. ઉતાવળ કરો, ઝડપ રાખો. બાળકો વર્ગમાં વર્તુળાકારે બેઠા છે. તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. રીના કહે છે બેટ લાંબુ છે, બેટ લાંબુ હોય દડો ગોળ છે, બરાબર. બધા બાળકો ગાય છે લાંબુ શું છે, ગોળ શું છે. સીસી લાંબી છે, ટોપી ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. સીસી મેં તમને દેખાડી ને કેવી હોય, લાંબી હોય, ટોપી હોય માથામાં પહેરવાની, કેવી હોય, ગોળ હોય. પછી આવે છે શું ગબડે ને શું સરકે. આપણે પહેલા જોડણમાં જ જોયું શું ગબડે ને શું સરકે, બરાબર. ગબડતી વસ્તુ હોય એ પોતે પણ ગબડતી જાય, પોતે પણ ફરતી જાય અને નીચે પણ ઉતરતી જાય, અને ગબડતી કહેવાય. સરકે એટલે સીધે સીધી કોઈ ચોરસ એક બોક્સ મૂકો તો એ સીધે સીધું નીચે જ જાય, એ ગબડે નહીં, પોતે ના ફરે, તો એને સરકતી વસ્તુ કહેવાય. તો બગીચામાં કેટલાક બાળકો વસ્તુને ગબડાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુને સરકાવી રહ્યા છે. જો બોક્સ છે એ સરકે, દડો છે એ ગબડે, બરાબર, બધા અલગ અલગથી રમી રહ્યા છે. કેટલીક વસ્તુ એવી હોય છે જે ગબડી શકે છે, જ્યારે કેટલીક વસ્તુ એવી હોય છે કે જે સરકી શકે છે. કેટલીક વસ્તુઓ સરકી પણ શકે અને ગબડી પણ શકે એવી પણ હોય છે, બરાબર. બે વસ્તુ હોય છે, સરકે એ ખરા અને ગબડે એ ખરા. તો એવી વસ્તુ કઈ છે તમારે શોધી કાઢવાની છે, બરાબર, કે બે વસ્તુ હોય, સરકી પણ શકે અને ગબડી પણ શકે. જો આમ આપણે વર્ગીકરણ કરવાનું છે. અહીંયા તમે એવી કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ વસ્તુ ગોતજો, ગબડી શકે એવી, પછી અહીંયા સરકી શકે એવી, અને જે બંને થાય, બરાબર, તમારે આનું જૂથ બનાવવાનું છે. હવે પાછી એક પ્રવૃત્તિ આવી, ચિત્રમાં બતાવ્યા મુજબનો એક કાગળ લેવાનો, કાગળ નળી જેવો બને એમ વાળવાનો. જો પછી નળી ચિત્રમાં બતાવ્યા મુજબ દેખાશે, પછી ગુંદર કે પટ્ટીથી એને ચોટાડવાની, કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી 7-8 મોટા કાપા પાડવાના, અને આવી રીતે એક સરસ મજાનું વૃક્ષ તૈયાર થશે. જો
દેખાય છે, પછી એમાં કલર કરી નાખવાનો, આવું તો તમને બહુ ગમશે છોકરા. બરાબર, જો એક વૃક્ષ તૈયાર થશે. સૌથી ઊંચો ટાવર, ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવી. ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. તો છોકરી કહે છે કે હું જ સૌથી મોટો ટાવર બનાવીશ. જુદી જુદી વસ્તુ ભેગી કરો, ખોખા છે, અલગ અલગ જાતના દડા છે, રબર છે, દીવાસળીનું ખોખું છે, કે ખાલી દીવાસળીના ખોખાથી પણ તમે ટાવર બનાવી શકો છો. બરાબર, દીવાસળીના ખોખા એક યાર રાખવાના, ક્યાં સુધી તમે બનાવી શકો છો. હવે બૂટના ખોખા તથા ડબ્બા, દડા અને દીવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ ભેગી કરીને ટાવર બનાવો. હવે કયા આકારો એકબીજા પર ગોઠવી શકાય છે અને કયા ન ગોઠવી શકાય. ધારો કે તમે એક દડો લીધો હોય, એની ઉપર તમે દીવાસળીનું ખોખું રાખો, તો કોઈ ગોઠવાશે ના ગોઠવાય. તો એવી રીતે જો સરખે સરખા આકાર હશે તો જ ગોઠવાશે. જો ધારો કે હું તમને દેખાડું, હું અહીંયા દડો રાખું અને આની ઉપર હું આ સપાટ વસ્તુ, દેખાય છે ને તમને છોકરો, જો આની ઉપર હું આમ રાખું તો ગોઠવાશે, નહીં ગોઠવાય. તો મારે એવી સરખી વસ્તુ જોશે, સરખા આકારના આવા બોક્સ જોશે કે હું એક ઉપર એક રાખી શકું. બરાબર, તો ગોઠવાય. દડા તમે સરખા આકારના લઈ લ્યો, ધારો કે બે ત્રણ, તો પણ દડા છે એ એક ઉપર 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 નહીં ગોઠવી શકાય, કેમ કે એ સપાટ નથી. સપાટ વસ્તુ છે એને તમે, એના થી ટાવર તમે બનાવી શકશો. હવે સિક્કાથી એક રમત રમાયેલી છે. તમારા સિક્કાથી આવું કરવાનો પ્રયત્ન કરો. સિક્કાને આ રીતે પકડવાનું ને ગોળ ગોળ ફેરવાનું. શું તે દડા જેવો દેખાય છે? શું સિક્કો ગબડે છે? શું તે સરકે છે? શું તમે એક રૂપિયાને સિક્કાને આ રીતે ઉભો રાખી શકો છો? આ જ રીતે બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કાને પણ ઉભો રાખવાનો પ્રયત્ન કરો. સિક્કો શું ગબડે છે કે સરકે છે, બરાબર, એ તમારે જોવાનું. તો બે થશે, આમ સીધો મૂકશે સરકશે, અને ગોળ ગોળ ફેરવશે તો ગબડતો ગબડતો જશે. સમજાણું? એટલે એ એક એવી વસ્તુ છે જે બે થાય, ગબડે પણ ખરા અને સરકે પણ ખરા. તમે પણ અલગ અલગ સિક્કા લઈને ઘરે ટ્રાય કરજો, બે રૂપિયાનું છે, પાંચ રૂપિયાનું છે, બરાબર, ગબડે છે કે સરકે છે. તો અહીં આપણું પહેલું પ્રકરણ તો પૂરું થાય છે. સાવ નાનકડું હતું અને સરસ મજાનું આપણને સમજાવ્યું, શું લાંબુ છે, શું ગોળ છે, મેં તમને થોડી એક વસ્તુ પણ દેખાડી. બરાબર, હવે ત્યાર પછીનું બીજું પ્રકરણ આપણે જોશી નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય છોકરાઓ.